चंद्रकांत पंड्या, साहित्य प्रकार आत्मकथा खंड। मित्रों, महाभारतनी कथामां पांडवोए मय दानवनी मदद थी एक मायावी महल बनावेलो। तेमां ज्यां जळ होय त्यां स्थळ अने स्थळ होय त्यां जळनी अनुभूति थाय एवी मायाजाळ जेमां अजाणी व्यक्ति दाखल थाय तो बाहर निकळवामां खूब ज तकलीफ पड़े। मायाजाळ एटले न होय तेवुं देखाय एवो भ्रम करावनारी विद्या। अपना देश में वर्षो थी आवीज रीते व्याजखोरो द्वारा गरीब प्रजानु खूबज शोषण करवामां आवतुं। मायाजाळ में फसायेलो मानस एमांथी बाहर निकली न शके एम शाहूकारोनी जाळ में फसायेला गरीब लोकोनी पेढ़ीओनी पेढ़ीओ एमां फसायेली हती। व्याज में फसायेला व्यक्तिनो छुटकारो केवी रीते थाय छे ए दर्शावतो पाठ जोईए। तेना लेखक चंद्रकांत पंड्या छे। તેમનો જન્મ 31/8/1920 ના રોજ અને અવસાન 13/10/2001 ના રોજ થયું હતું। બાનો ભીખુ ભાગ 1 અને 2, સુદામે દેઠી દ્વારામતી, યુરોપ પ્રવાસ, ઘડીક સંગ શ્યામ રંગનો, આફ્રિકાનો પ્રવાસ, વસાહતીઓનું વતન, અમેરિકા પ્રવાસ તેમના નોંધપાત્ર પુસ્તકો છે। પ્રસ્તુત પાઠ તેમની આત્મકથામાંથી લેવામાં આવ્યો છે। તેનો સાહિત્ય પ્રકાર આત્મકથા ખંડ છે। ત્યારે શાહુકારો ગરીબ અને અજ્ઞાન રાની પર જ ખેડૂતોનું શોષણ કરતા હતા। ઋણ રાહતનો ત્યારે કોઈ કાયદો ન હતો, તેમાં દેશી રાજ્યમાં તો આવા શોષણખોરોને ઘી કેળા હતા। રાજા અને અમલદારોના જુલ્મને ચઢી જાય એવી આ શરીફ ડાકુઓની લૂંટ ગરીબ પ્રજાના હાડ માસને ચૂંથવામાં જરાય અરેરાટી નહોતી અનુભવતી। કચડાયેલી પ્રજાનો કોઈ ધણી ધોરી નહોતો। રાંકડી ભોળી લંગોટિયા પ્રજા મૂંગા ઢોર કરતા બદતર જીવન જીવતી। ઉજ્જડ જમીનમાં થોડું ઘણું પકવે તેમાં રાજા અમલદાર ધગડું તલાટી ભૂવો અને શાહુકાર સૌનો લાગો। પ્રસંગે બધું કામ પડતું મૂકી બધાની વેઠ કરવા એ બંધાયેલો। ગુલામથી પણ બદતર જિંદગી એ જીવે ને ઉજળા ભણેલા લોકો એની લાચારીનો લાભ ઉઠાવે। 1795-95 ગણિત ગણનાર શાહુકારના ચોપડાની ઇન્દ્રજાળ એવી કે એની 7 પેઢી પણ ઋણમાંથી કદી મુક્ત ન થઈ શકે। શાહુકાર એટલે શરાફ અથવા પૈસાદાર, રાની પરજ એટલે જંગલમાં વસનારી પ્રજા, ઘી કેળા હોવા એટલે આનંદ ઉત્સવ હોવો, ધણી ધોરી ન હોવો એટલે રક્ષક ન હોવો, ધગડું એટલે પોલીસ પસાયતા, લાગો એટલે ભાગ અને ઋણ એટલે દેવું। 1795-95 ગરીબ અભણ આદિવાસી ખેડૂતોનું ભણેલા લોકો શોષણ કરતા। નામ શરીફ શાહુકાર પણ કામ સર્વ ગરીબોને લૂંટવાનું। 1795-85 થાય પરંતુ શાહુકારના ગણિત મુજબ 1795-95 ને 2 મૂક્યા છૂટના, લાવો ભાઈ 100માં 2 ઓછા, એમાંય પાછું વ્યાજનું વ્યાજ આપવાનું 3-3 પેઢી સુધી। ગરીબ ખેડૂત વ્યાજ ચૂકવ્યા કરે છતાં આ ચોપડાની ઇન્દ્રજાળમાંથી કદી છૂટી ન શકે। મારા પિતાજીને શાહુકારી કરી પૈસા કમાવવાનો કિમિયો કોઈ ભાઈબંધે બતાવેલો, એટલે લોભે લોભે ખેતી સાથે ધીરધારનો ધંધો પણ કરતા। પિતાજીને હાઉકાર કહીને જ સૌ બોલાવે। કિમિયો શબ્દનો અર્થ ગુપ્ત કળા, ધીરધાર એટલે વ્યાજે નાણાં આપનાર અને હાઉકાર તળપદા શબ્દનો અર્થ શાહુકાર થાય। પિતાજીનું મૃત્યુ થયું, જમીન ગણો તે ખેડનાર કે તેની દેખભાળ કરનાર કોઈ રહ્યું નહીં, એટલે અમે મૂળ શેઠને સોંપી દીધી। હવે ગુજરાનના સાધન તરીકે દૂધાણું ને પિતાની ઉઘરાણી બે જ રહ્યા। વિધવા બાને માથે 2 નાના દીકરા
એક નાની દીકરી ઉપરાંત ત્રણ પરણેલી બહેનોના વ્યવહાર સાચવવાની બધી જ જવાબદારી હતી. એક નાનું ખેતર બાપુજીને નામે હતું, તે બહુ ઉપજાઉ નહીં, એટલે નાની બહેનના લગ્ન વખતે આર્થિક સંકળાશને કારણે વેચી દેવું પડ્યું. બા બિચારી રાત દિવસ ઢોર વૈતરું કરે, કદી જંપીને ન બેસે, કોઈને ત્યાં જરૂર પડે રાંધી આપે ત્યારે માંડ બે ટંક રોટલા મળે. બાપુજી શાહુકારીનો ધંધો કરતા પણ ઘરમાં ભાગ્યે જ કશી બચત મૂકી ગયેલા. એ જમાનો પણ સોંઘારતનો, 10 રૂપિયે હારો ભાત, એ જ પ્રમાણે બધી ચીજ વસ્તુ, એમાં બચત શી રીતે થાય? એટલે કુટુંબનો બોજો એકલે હાથે ઊંચકતા તો બાને નવ નેજા પડ્યા. ગણો તેટલે જમીન ખેડવાના બદલા પેટે અપાતા ભાડાનો લેખ. ગુજરાન એટલે ભરણ પોષણ, દૂધાણું એટલે દૂધ દેતું ઢોર, ઉપજાવ એટલે ફળદ્રુપ, વૈતરું કરવું એટલે થાકી જવા એટલું કામ કરવું, હારો એટલે 6 મણનું વજન અને નવ નેજા પડવા એટલે મહા મુશ્કેલી પડવી. દીકરામાં હું મોટો એટલે 14 વર્ષની ઉંમરે ગામડે ઉઘરાણી કરવા બા મને મોકલે. દેણદારો પ્રામાણિક, પણ ખેતીના વર્ષો એક પછી એક એવા ખરાબ આવે કે લેણદારોને રોકડ કશું આપી ન શકે. ક્યારેક થોડું ઘણું આપે, એ તો અમારા કુટુંબને આપદા ન પડે એટલા ખાતર. પોતે પેટે પાટા બાંધી આછું પાતળું ખાઈને પણ જે મળે તે વ્યાજ પેટે ભરી જતા. આપદા એટલે મુશ્કેલી, પેટે પાટા બાંધવા રૂઢિ પ્રયોગનો અર્થ, ભૂખમરો વેઠીને પણ આબરૂ સાચવવી અને આછું પાતળું ખાવું રૂઢિ પ્રયોગનો અર્થ, ઓછું વધતું ખાવું થાય. ધરમપુરથી 5-1 માઇલ દૂર મરગમાળ ગામે રાની પરજ કોમના જીવલા નામના ખેડૂત પાસે અમારું લેણું નીકળે. કાઠા વર્ષોમાં જીવલાની સ્થિતિ બહુ કપરી થઈ ગયેલી. પૈસા તો જે મળે તે આપે, પણ બાપુના મૃત્યુ પછી વર્ષો વર્ષ લાકડા, ડાંગર, કઠોળ, ગોળ, કેરી, શાકભાજી, ઢોર માટે ઘાસ ને એવું કંઈ ને કંઈ વ્યાજ પેટે ભરે. વર્ષ ગમે તેવું નબળું પડ્યું હોય તોય હાઉકારના પોયરાને આપદા નહીં પડવી જોઈએ, એ ભાવનાથી કંઈક તો આપવું જ જોઈએ એવું માનતો જીવલો દાનતનો શુદ્ધ. કાઠા એટલે કપરા, પોયરા તળપદા શબ્દનો અર્થ છોકરા, આપદા એટલે મુશ્કેલી. પોતાના બાળકો ભલે જાનવરથી બદતર જીવે, પણ શાહુકારના બાળકોને મુશ્કેલી પડવી ન જોઈએ એવી શુદ્ધ દાનત ધરાવતા જીવલા સામે શાહુકારો કેટલા નીચા દેખાય છે. વ્યાજ પેટે પોતાની સર્વ કમાણી શાહુકારના ચરણે ધરી દેતા આવા કેટલાય જીવલા ભારતમાં આજે પણ છે. આજે પણ કહેવાતા શાહુકારો ગરીબ લોકોને લૂંટી રહ્યા છે, બસ લૂંટવાની રીત જુદી છે. જીવલો અવારનવાર ઘેર આવતો, મારા ઉપર પુષ્કળ પ્રેમ, શેરડી, બોર, જાંબુ, કેરી એવું કંઈ ને કંઈ મારા માટે લાવે. તેની સાથે કોઈકવાર તેનો પુત્ર ગોવિંદ પણ હેર જોવાની લાલચે આવે. લંગોટી ને મેલું જીર્ણ ડગલું એ એનો પોશાક. જીવલો જુવાનીમાં પણ ખખડી ગયેલો, હાડપિંજર જેવો, તો એનો પુત્ર ગરીબડો, અર્ધનગ્ન દશામાં ખુદ દરિદ્રતાને પણ શરમ આવે એવો. જીવલાના કુટુંબની આવી કરુણ દશા છતાં તેની વફાદારી મૂક સાક્ષી જેવો હું માત્ર જોયા કરતો. હેર તળપદા શબ્દનો અર્થ શહેર થાય, દરિદ્રતા એટલે ગરીબાઈ અને મૂક એટલે મૂંગું. બાપુ ગુજરી ગયા પછી બા મને ઉઘરાણીએ મોકલે. મરગમાળમાં જીવલા ઉપરાંત પણ 1-2 લેણદાર હતા. તેઓ જીવલાની સરખામણીમાં જરા ઠીક સ્થિતિના કહેવાય, એટલે બાને તેમના પૈસા નિયમિત મળતા. પણ જીવલો તદ્દન ભાંગી ગયેલો, પત્ની મરી ગયેલી, તેનું 12મું કરવા માટે વળી બીજો શાહુકાર કરેલો, એટલે જીવલા ઉપર કડક ઉઘરાણી થાય. રવિવારે બા મને ઉઘરાણીએ મોકલે.
ભાતામાં કોઈ વાર સુખડી તો કોઈ વાર શક્કરપારા બનાવી આપે. દિવાળી પછી તો લગભગ દર રવિવારે ઉઘરાણીએ જવાનો કાર્યક્રમ નક્કી જ હોય. નદીમાં નાહવાનું મળે, ઋતુ ઋતુના ફળો ખાવા મળે, ચણાનો ઓળો, શેરડી, બોર, કેરી જે મળે તે પેટ ભરીને ખાવાનું અને ઘર માટે પણ લાવવાનું. સાથે બે ત્રણ મિત્રો હોય એટલે રસ્તો ક્યાં કપાઈ જાય તે ખબર ન પડે. ઓળો એટલે લીલા ચણાના પોપટાનો પોંક. એક રવિવારે એ જ રીતે ઉઘરાણી કરવા જીવલાને ત્યાં મરગમાળ ગામે જવાનું થયું. સાથે મારા મિત્રો મહમદ ને રસિક હતા. બીજે ઉઘરાણી કરવા જવાનું નહોતું એટલે બાએ કશું ભાતું બંધાવ્યું નહોતું. અમે જીવલાને ઘેર પહોંચ્યા તો માલુમ પડ્યું કે જીવલો કામ અંગે કશે બહાર ગયો હતો. બારેક વાગતા આવી ભૂખ હે એમ ગોવિંદે કહ્યું એટલે સમયનો સદુપયોગ કરવા અમે એના ખેતરમાં ઉપડ્યા. બોરડી ઉપરથી સરસ મજાના મીઠા રાંદેરી બોર પાડ્યા, ખાધા ને ગજવા ભર્યા. મરચીના છોડ ઉપરથી મરચા તો રીંગણી ઉપરથી રીંગણા તોડીને થેલી ઠાંસી ઠાંસીને ભરી. ગોવિંદે બાવળના દાંતણ કાપી આપ્યા, તે લીધા, નદીમાં નાહ્યા ને જીવલાની ઝૂંપડી આવ્યા ત્યારે જીવલો આવી ગયો હતો. ઉગ હે તળપદા શબ્દનો અર્થ પહોંચશે થાય અને ઠાંસી ઠાંસીને ભરવું એટલે દાબી દાબીને ભરવું થાય. તેણે પૂછ્યું, વિખલા બપોર થઈ ગયા, કઈ ખાધું કે ભૂખો જ, ડોશીએ હું બાંધી આવેલું છે. મેં કહ્યું કે અમે તરત પાછા જવાના હતા એટલે ભાતું નથી લાવ્યા. જીવલો કહે, પોયરા ભૂખો તો નીચ જવા દેવ, દાળ ચોખા આપું તે ખીચડી બનાવી નાખ. ખીચડી કે દાળ ભાત મને બહુ ભાવે નહીં ને એ કડાકૂટ કરે કોણ એટલે ના પાડી. પણ જીવલો એમ શાને માને, ભીખલાને હીરો બહુ ભાવે એમ કહી ગોવિંદને મોકલી ક્યાંકથી ગાયનું પાશેર ઘી મંગાવ્યું. મોટી દીકરી પાસે ચોખા દળાવ્યા, થોડો ગોળ કાઢીને આપ્યો, ત્રણ પથ્થર મૂકી ચૂલો બનાવ્યો. પછી કાંસાના તાસળામાં લાકડાના તવેથાથી આવડે એવો શીરો મેં બનાવ્યો. જીવલો કેળના પાન કાપી લાવ્યો, ગોવિંદે થોડા કાંદા સમારી આપ્યા અને અમે ત્રણ જણા શીરો ખાવા બેઠા. પ્રેમનો શીરો, એનો આનંદ વળી ઓર જ હોય છે. અમે ધરાઈને ખાધું. ભૂખો તળપદા શબ્દનો અર્થ ભૂખ્યો, આયલું નો અર્થ આપ્યું થાય. કડાકૂટ એટલે જલ્દીથી રસ્તો ન સૂજે તેવું કામ અને હીરો તળપદા શબ્દનો અર્થ શીરો થાય. અમે જવા નીકળ્યા તે પહેલા જીવલાને પૂછ્યું, જીવલા થોડાક પૈસા આપશે કે? પૈહાની જોગવાઈ તો હમણાં નહીં થવાની એમ જીવલાએ લાચારી વ્યક્ત કરી. એટલામાં ગોવિંદ વાડામાંથી વાલોળ ને રીંગણા લઈ આવ્યો. પણ અમારી થેલી તો ભરેલી હતી, એને મૂકવા ક્યાં? મેં જીવલાને એકાદ થેલી હોય તો આપવા કહ્યું ત્યારે જીવલો કહે, બોડીને તા વળી કાંકી કેવી. જ્યાં ત્યાંથી ફાટેલો કટકો શોધી આપ્યો, તેમાં રીંગણા વાલોળ બાંધ્યા અને અમે ચાલી નીકળ્યા. પૈહા એટલે પૈસા, બોડીને તા વળી કાંકી કેવી કહેવતનો અર્થ, જેની પાસે ખાવાનું ન હોય તેવા ગરીબ પાસે સાધન ક્યાંથી થાય. અમીર જીવલો, જીવલો લેખકનો કરજદાર છે એટલે લેખકને આગ્રહ કરીને શીરો જમાડવા બેસાડતો નથી, પરંતુ એ જીવલાનો લેખક તરફનો પ્રેમ છે, નિસ્વાર્થ પ્રેમ જેમાં કોઈ બનાવટ નથી. ઓયરા ભૂખો તો નીચ જવા દેવ એમ કહેતો જીવલો પોતાના બાળકોને શીરો ખવડાવતો નથી, પરંતુ લેખકને ખવડાવે છે. જીવલો માને છે કે લેખક ઉઘરાણી કરવા આવ્યા છે, પણ એ પહેલા એ મહેમાન છે, ગમતા મહેમાન. જીવલાનો દીકરો ગોવિંદ પણ શાકભાજીની થેલીઓ ભરાઈ ગઈ હોવા છતાં રીંગણા અને વાલોળ લેખકને આપવા માંગે છે. એ જીવલાનો દીકરોને મોરના ઈંડાને ચિતરવા ન પડે, દુનિયામાં જીવલા જેવો અમીર બીજો ન મળે.
એ રાતે મને મોડે સુધી ઊંઘ ન આવી. જીવલાના જ વિચાર આવ્યા કર્યા. એક બાજુ જીવલાનો પ્રેમ ને બીજી બાજુ તેની કારમી ગરીબાઈ યાદ આવ્યા. એનું વાક્ય બોડીને તાંબડી કાંકી કેવી ઘડી ઘડી યાદ આવ્યા કર્યું. રાત આખી અજંપામાં ગાળી. હું શોષણખોર છું, બોડી જેવી જીવલાની દુર્દશા કરનાર હું જ છું એવો ભાવ જાગ્યો. શીરો જમતા હતા ત્યારે જીવલાના નાગુડિયાને પેટમાં ખાડા પડેલા નાના છોકરા કેવું ટીકી ટીકીને જોઈ રહ્યા હતા તે દ્રશ્ય ખડું થયું. ભણવા ગણવાની ને રમવાની ઉંમરે કોઈ ગોવાળિયામાં જતો, કોઈ ખેતરમાં ચાર કાપતો કે બળતણ માટે લાકડા કાપતો, કોઈ શેઠિયાને ત્યાં શાહુકારી પેટે વેઠ કરતો, ત્યાં હું બીજો શાહુકાર બેઠો બેઠો શીરો ખાતો હતો. એના છોકરાઓના મોનો કોળિયો મેં જ ઝૂંટવ્યો હોય એમ મને લાગ્યું, ને તે પણ ઓછું હોય તેમ બે થેલીઓ ભરીને શાકભાજી લઈ આવ્યો. મારી જાત ઉપર મને તિરસ્કાર આવ્યો. અજંપો એટલે અશાંતિ, દુર્દશા એટલે ખરાબ દશા, ટીકી ટીકીને જોવું એટલે તાકી તાકીને જોવું અથવા એક ધારા જોઈ રહેવું, શાહુકારી પેટે એટલે શાહુકારનું કરજ ચૂકવવા, વેટ કરવી રૂઢિપ્રયોગનો અર્થ આર્થિક બદલો આપી ન શકવાથી મજૂરી કરવી, અને મોનો કોળિયો જૂટવી લેવો રૂઢિપ્રયોગનો અર્થ ગરીબની આવકની ઉચાપત કરવી થાય. સવારે બાને પૂછ્યું, બા જીવલાનું દેવું ક્યારે પૂરું થશે? એ બિચારો તો કેટલો ગરીબ છે, શી રીતે દેવું ભરી શકશે? બાએ કહ્યું, ફોગટ થોડું આપે છે, મૂળાના પતિકા જેવા રૂપિયા રોકડા કાઢીને આપ્યા છે. મારે ગળે વાત ન ઉતરી. વાત ગળે ન ઉતરવી રૂઢિપ્રયોગનો અર્થ વાત ન સમજાવી થાય. વરસ દિવસ પછી જીવલો ફસલ લઈને આવ્યો હતો. ગાડું છોડી પછેડીમાં બાંધી લાવેલો નાગલીનો રોટલો ઓટલે બેસીને ખાતો હતો. બાએ અથાણું ને થોડી દાળ આપ્યા હતા. એને ઘેર મને શીરો જમવાનો હક, જ્યારે મારે ઘેર એ પોતાનું ખાવાનું ઓટલે બેસીને ઓશિયાળાની જેમ ખાય. એ વિરોધાભાસ મને ખૂંચ્યો. હું ત્યારે 10મા ધોરણમાં ભણું. બા પૈસા માટે તકાદો કરતી હતી. જીવલો એનું દુઃખ રડતો હતો. ફસલ એટલે પાક અથવા અનાજ, નાગલી એટલે જુવાર જેવું ધાન્ય, ઓશિયાળું એટલે લાચાર, અને તકાદો એટલે ચાપતી ઉઘરાણી. બા ગઈ એટલે મેં જીવલાને પૂછ્યું, બાપુજીએ તને કેટલા રૂપિયા ધીર્યા હતા? જીવલાએ અતિશયોક્તિ વિના બધી વાત કરી. ખેતર વેચાતું લેવા તેણે બાપુ પાસેથી રૂપિયા 300 વ્યાજે લીધેલા. 2-3 વર્ષમાં પૈસા વસૂલ કરશે એવી એને શ્રદ્ધા. પણ વર્ષ એક પછી એક ખરાબ આવ્યા. રોકડ બહુ નહોતો આપી શક્યો. મેં ચોપડામાં જોયું તો વ્યાજનું વ્યાજ ચડીને રૂપિયા 1500 લેણા નીકળતા હતા. બાપુના મૃત્યુ પછી હિસાબનું કામકાજ દાસ કાકા કરી આપતા. 3 વર્ષ પછી નવું ખાતું પાડવાનું હતું. આજે તેના પર અંગૂઠો પાડવા જીવલો આવ્યો હતો. અતિશયોક્તિ એટલે હોય તેનાથી વધારે કહેવું, અને અંગૂઠો પાડવો રૂઢિપ્રયોગનો અર્થ ખત વગેરેમાં સહી કે અંગૂઠાનું નિશાન કરવું થાય. વર્ષો વર્ષ ફસલ ભરી જાય, શાકભાજી લાકડા ઘાસ ગોળ આપી જાય, તે બધું મફતમાં. ચોપડે રોકડા રૂપિયા સિવાય કશું જમા ન થાય. આવે ત્યારે બાનું થોડું ઘણું કામ પણ કરી જાય. છતાં જીવલો હાઉકારનો જન્મ જન્મનો ઋણી. પૈસા ખોટા કરવાની જરાય દાનત નહીં. તારા પૈહા દૂધે ધોઈને આલવાના એવી પ્રામાણિકતા. એ જીવલો રાત દિવસ કાળી મજૂરી કરે તો એના છોકરા ભૂખે મરે. આટ આટલું આપવા છતાં 300 ના 1500 શી રીતે થયા તે સમજવા જેટલી તેનામાં બુદ્ધિ તો શાની હોય? શાહુકારનો ચોપડો જુઠ્ઠું થોડું વાંચે એવો એને વિશ્વાસ. દૂધે ધોઈને આપવું રૂઢિપ્રયોગનો અર્થ પ્રામાણિકપણે આદરપૂર્વક આપવું. આવા શોષિત દરિદ્ર નારાયણની કરુણ દશા જોઈને મારું હૃદય દ્રવી ઉઠ્યું.
મુદ્દલ કરતા તો કેટલું વધારે આપી ચૂક્યો હતો, છતાં શાહુકારના રાતા ચોપડામાં દેવું પાંચ ગણું બોલતું હતું. અને આજે દાસ કાકા ફરી હિસાબ કરશે ત્યારે તો એ ક્યાંય વધીને ઊભું રહેશે. જીવલો તો શું, એની સાત પેઢી પણ દેવું ચૂકવી ન શકે એવી ચોપડાની ઇન્દ્રજાળ હતી. મારું હૃદય રડી ઉઠ્યું. હું ગાંધીવાદી જીવન જીવું છું એવા મારા ખ્યાલો માત્ર દંભ લાગ્યા. અને બાહજી તો હા હા કરે ન કરે તે પહેલા જીવલાના દેખતા ગરીબોનું લોહી ચૂસી રક્તવર્ણા બનેલા એ શાહુકારી ચોપડાના બધા પાના મેં ચીરી નાખ્યા. જીવલાને કહ્યું, જા તું હવે મારા લેણામાંથી છૂટો. દંભ એટલે પાખંડ અને રક્તવર્ણા એટલે લાલ રંગના.